નમસ્કાર, અલ્પેશ ઠાકોરનું પત્તું કપાયું. ગત વિધાનસભાની ચૂંટણીમાં સીજે ચાવડા કોંગ્રેસમાંથી 7000 મતથી જીત્યા હતા, પણ પાટલી બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અને એમની સીટ જ પરથી ફરી ચૂંટણી લડવાની તૈયારી રહી છે. ચાવડા અહીંથી જીતી ગયા તો કેબિનેટ મંત્રી બને તેવી પૂરી સંભાવના છે, પણ અહીં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની જશે. ગુજરાતમાં વિધાનસભા લોકસભાની ચૂંટણી અને જેમ નજીક આવી રહી છે અને તેના સમીકરણો બદલાઈ રહ્યા છે. ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપ માટે હાલમાં ફોકસ એ લોકસભા છે. આમ છતાં એ ન ભૂલવું જોઈએ કે લોકસભાની સાથેની 5 વિધાનસભાની ચૂંટણી પણ લડાઈ રહી છે. રામજી ઠાકોરે ઠાકોર સમાજના મત તોડશે અને ચાવડા પર હાલમાં ભાજપ ઉતનો સિક્કો હોવાથી ક્ષત્રિયો પણ નારાજ છે. અહીં ગરાશિયા દરબારોનો વટ છે, પણ જેઓ ચાવડાથી નારાજ છે. જો અહીં સીજે વન વે જીતી જાય અને બેઠક પરથી મંત્રી બને તો પાટીદાર સમાજનું રાજકારણ અહીં પૂરું થવાની પૂરી સંભાવના છે, જેથી પાટીદારો સાથે રહેશે કે કેમ એ મોટો સવાલ છે. ધન્યવાદ. જય હિન્દ.